લોકસભા ચૂંટણીના પરિણામ પહેલા આવેલ એક્ઝિટ પોલથી તમામના ચહેરા ઉપર ખુશી જોવા મળી. એક્ઝિટ પોલને કારણે ભાજપના કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહનો સંચાર થયો છે. દિલ્હીના ભાજપ મુખ્યાલયમાં સવારથી જ જશ્નની તૈયારીઓ શરૂ કરવામાં આવી. લાઇટથી લઈ ફૂલોના શણગારની વિશેષ તૈયારી કરવામાં આવી. મુંબઈમાં પણ અત્યારથી જ મીઠાઈના ઓર્ડર આપી દેવામાં આવ્યા અને શણગારની વ્યવસ્થા પણ કરવામાં આવી. તો બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ડિનર પાર્ટીનું આયોજન કર્યું. આ પાર્ટીમાં એનડીએની તમામ સહયોગી પાર્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું. એનડીએની ડિનર પાર્ટીમાં 35 અલગ અલગ વાનગી ખાસ તૈયાર કરવામાં આવી. તો મહારાષ્ટ્રની પૂરણપોળીથી લઈ ગુજરાતની સ્પેશિયલ વાનગી તેમજ બિહાર, નોર્થ ઇસ્ટ અને દિલ્હીની કેટલીક સ્પેશિયલ વાનગી ખાસ બનાવવામાં આવી. તો સાથે જ ભાજપ દ્વારા તમામ એનડીએના મંત્રીઓની એક બેઠક બોલાવવામાં આવી અને જો એક્ઝિટ પોલ મુજબનું પરિણામ આવશે તો આગામી સરકારને લઈ ચર્ચા કરવામાં આવી. એક્ઝિટ પોલ પછી નિરાશ કોંગ્રેસ કાર્યકર્તાઓને હિંમત આપવા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ક્લિપમાં પ્રિયંકા ગાંધી અફવા અને એક્ઝિટ પોલથી હિંમત ન હારવા માટે કાર્યકરોને જણાવી રહ્યા છે. સાથે જ સ્ટ્રોંગરૂમ અને મતગણતરી કેન્દ્રમાં પોતાનું સ્થાન જમાવી રાખવાની પણ અપીલ કરી રહ્યા છે. આ વાયરલ ઓડિયો અંગે ઝી 24 કલાક કોઈ પુષ્ટિ કરતો નથી. આ ક્લિપમાં પ્રિયંકા ગાંધી કહે છે કે મારા પ્રિય કાર્યકર્તાઓ, અફવા અને એક્ઝિટ પોલથી હિંમત ન હારશો. આ તમારો જુસ્સો તોડવા માટે અફવાઓ ફેલાવાઈ રહી છે, જેના વચ્ચે તમારી સાવધાની વધુ મહત્વપૂર્ણ બની રહેશે. સ્ટ્રોંગરૂમ અને મતગણતરી કેન્દ્ર પર સજાગ રહેજો. અમને પૂરી આશા છે કે તમારી અને આપણી મહેનત ફળ લાવશે. પ્યારે કાર્યકર્તા બહેનો ઓર ભાઈઓ, અફવાઓ ઓર એક્ઝિટ પોલ સે હિંમત મત હારીએ. યે આપકા હોસલા તોડને કે લિયે ફેલાઈ જા રહી હૈ. ઇસ બીચ આપકી સાવધાની ઓર ભી મહત્વપૂર્ણ બનતી હૈ. સ્ટ્રોંગરૂમ ઓર કાઉન્ટિંગ સેન્ટર મે ડટે રહીએ ઓર ચોકન્ને રહીએ. હમેં પૂરી ઉમીદ હૈ કે હમારી મહેનત ઓર આપકી મહેનત ફળ લાએગી. 100% ઈવીએમ વીવીપેટ મેચની માંગ કરનાર અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી છે. એક એનજીઓએ આ માંગ કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજીને વાહિયાત ગણાવતા કહ્યું કે એક જ માંગ વારંવાર ના સાંભળી શકીએ. લોકો પોતાની સરકાર જાતે પસંદ કરે છે, કોર્ટ તેની સામે આવશે નહીં. આ પહેલા 21 વિપક્ષી પાર્ટીઓએ 50% મેચની માંગ કરી હતી. આ પહેલા ઈવીએમ વીવીપેટ મેચ કરવાને લઈને કોંગ્રેસ સહિત 21 પાર્ટીઓને સુપ્રીમ કોર્ટથી રાહત મળી નહોતી. સુપ્રીમ કોર્ટે 21 પાર્ટીઓની પુનઃવિચાર અરજી નકારી કાઢી હતી. 8 એપ્રિલે સુપ્રીમ કોર્ટે દરેક વિધાનસભામાં 1 ઈવીએમને વીવીપેટથી મેચને વધારી 5 કરી દીધા હતા, પરંતુ વિપક્ષી પાર્ટીઓએ મેચને 50% કરવાની માંગ કરી હતી. વિપક્ષના નેતા ચંદ્રબાબુ નાયડુ, અખિલેશ યાદવ, કેસી વેણુગોપાલ, શરદ પવાર, અરવિંદ કેજરીવાલ, સતીશ ચંદ્ર મિશ્ર સહિત વિપક્ષના 21 નેતાઓએ અરજી દાખલ કરી હતી. આ અરજીમાં ઈવીએમ દ્વારા કરવામાં આવતી ચૂંટણીમાં ખલેલની આશંકા વ્યક્ત કરતા 50% સુધી વીવીપેટ સ્લીપને ઈવીએમથી મેચ કરવાની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોથી વિધાનસભા ચૂંટણીથી લઈને પેટા ચૂંટણીમાં ઈવીએમમાં ખલેલની ફરિયાદ કરવામાં આવી હતી. કેટલીક રાજકીય પાર્ટીઓએ ઈવીએમમાં ખલેલની ફરિયાદ કરી ચૂંટણી બેલેટ પેપરથી કરવાની માંગ કરી હતી, ત્યારે આ વાતને ચૂંટણી પંચે ખોટી ગણાવી હતી. ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું હતું કે દરેક ચૂંટણી નિષ્પક્ષ રીતે થઈ છે અને આગળ પણ આ જ રીતે થતી રહેશે. ઈવીએમમાં કોઈ પ્રકારની ખામી નથી અને ના તેને હેક કરી શકાય. ઐશ્વર્યા રાયના મીમને લઈને વિવાદ સર્જાયા બાદ વિવેક ઓબેરોયે ટ્વીટ કરીને માફી માંગી છે. તેણે કહ્યું કે ક્યારે કોઈ વાત કોઈને નુકસાન ન કરે તેવા અંદાજમાં માત્ર હળવા મજાક માટે કહેવામાં આવી હોય છે, પરંતુ તેવી વાતથી પણ જો કોઈને નુકસાન થાય કે દુઃખ પહોંચ્યું હોય તો હું માફી માંગુ છું. મેં મારા જીવનના પાછલા 10 વર્ષ 2000 થી પણ વધુ અશક્ત છોકરીઓના સશક્તિકરણ માટે આપ્યા છે. હું કોઈ સ્ત્રીનું અપમાન કરવાનું વિચારી પણ ન શકું. તેમ છતાં જો મીમથી કોઈ એક સ્ત્રીની લાગણી પણ દુભાય તો મારે તેની માફી માંગવી જોઈએ. મેં ટ્વીટ ડિલીટ કરી દીધું છે. બોલિવૂડ અભિનેતા એક્ટર વિવેક ઓબેરોય હાલના દિવસોમાં પોતાની ફિલ્મ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુદ્દે ચર્ચામાં છે. બીજી તરફ એક્ઝિટ પોલના પરિણામો મુદ્દે વિવેક પોતાના ટ્વિટર હેન્ડલ પર એક મીમ પોસ્ટ શેર કર્યું હતું. આ પોસ્ટમાં ઐશ્વર્યા રાય બચ્ચન, સલમાન, વિવેક અને અભિષેક બચ્ચન સાથે જોવા મળી. આ પોસ્ટમાં ઐશ્વર્યાને ટાર્ગેટ કરતા પોલ્સના પરિણામોની મજાક ઉડાવવામાં આવી. વિવેકની પોસ્ટ બાદ મહારાષ્ટ્ર મહિલા પંચે એક્ટરના નામની નોટિસ ઇસ્યુ કરી હતી, જેને લઈને વિવેકે માફી માંગી છે. ભારતીય ટીમ બુધવારે વિશ્વકપમાં ભાગ લેવા માટે ઇંગ્લેન્ડ રવાના થવાની છે. ભારતીય ટીમ 25 મે પ્રેક્ટિસ મેચ રમશે. ઇંગ્લેન્ડ રવાના થતા પહેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને ટીમના કોચ રવિ શાસ્ત્રીએ મીડિયા સાથે વાત કરી હતી. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે બધા ખેલાડીઓ સારા ફોર્મમાં છે, અમારી ટીમમાં સંતુલન છે. આ વિશ્વકપમાં બોલરોની ભૂમિકા મહત્વની રહેશે. ઇંગ્લેન્ડમાં હાઈ સ્કોરિંગ મેચ થઈ શકે છે. અમારું ધ્યાન અમારી ક્ષમતા પ્રમાણે સારું ક્રિકેટ રમવા પર છે. આ એક ચેલેન્જિંગ વિશ્વકપ રહેશે. કોચ રવિ શાસ્ત્રીએ જણાવ્યું કે આ વિશ્વકપ એક પડકારજનક રહેશે. ગમે તે ટીમ
ગમે ત્યારે કોઈપણ ટીમને હરાવવાની ક્ષમતા ધરાવે છે. આ વિશ્વકપમાં કોઈ ટીમ નબળી નથી. આ સાથે રવિ શાસ્ત્રીએ કહ્યું કે કેદાર જાદવ માટે મોટી તક છે. અમારે ત્યાંની પરિસ્થિતિ સાથે તાલમેલ બેસાડવાનો છે. વિશ્વકપ 30 મેથી ઇંગ્લેન્ડમાં શરૂ થવાનો છે. ભારતીય ટીમ 5 જૂને સાઉથ આફ્રિકા સામે રમીને પોતાના વિશ્વકપ અભિયાનનો પ્રારંભ કરશે. શેરબજારમાં 2 દિવસથી સતત તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 97 પોઈન્ટ વધીને 39,449.45 સપાટીએ ખુલ્યો હતો, જે બાદ ગણતરીની મિનિટોમાં જ સેન્સેક્સ 219 પોઈન્ટ વધીને 39,771.73 રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો હતો. ઇન્ટ્રાડેમાં ગત વખતનો રેકોર્ડ 39,487.45 છે. 18 એપ્રિલે સેન્સેક્સ હાઈ રેકોર્ડ સપાટીએ જોવા મળ્યો હતો. નિફ્ટી પણ શરૂઆતમાં 35 પોઈન્ટ વધીને 11,863.65 સપાટી પર ખુલ્યો હતો. આઈટી, ફાર્મા, બેંક, મેટલ શેર્સની સાથે એનર્જી અને એફએમસીજી સેક્ટરમાં તેજી સાથે કારોબાર જોવા મળ્યો. લોકસભા ચૂંટણીના પરિણામને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ગાંધીનગરમાં મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી. દરેક મતગણતરી કેન્દ્રમાં 14 ટેબલ પર મતગણતરી હાથ ધરવામાં આવશે. મતગણતરીને લઈને તમામ ઈવીએમ અને વીવીપેટને સ્ટ્રોંગરૂમમાં રાખવામાં આવ્યા છે. તો ગાંધીનગર લોકસભા બેઠકના મતગણતરીના કેન્દ્રો પર નજર રાખવા માટે 125 થી વધુ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખાસ મોનિટરિંગ રૂમ પણ ઉભો કરવામાં આવ્યો છે, જ્યાંથી મતગણતરીના સ્થળ પર ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. સેક્ટર 15 ની સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. તો મતગણતરી રૂમ ચૂંટણી અધિકારીઓ અને રાજકીય પક્ષોના એજન્ટો સિવાય કોઈને પ્રવેશ નહીં આપવામાં આવે. એડિશનલ ફોર્સ જે આપણે આ મતગણતરીના દિવસે અહીંયા લાવવામાં આવ્યા છે અને આ બિલ્ડિંગ અને આસપાસના ગ્રાઉન્ડમાં જ્યાં છે એમાં ઓફિસર્સનું ડિપ્લોયમેન્ટ સુપરવિઝન એસપી રહેશે, 3 DYSP, 9 PI, 36 PSI અને આશરે 400 પોલીસ કોન્સ્ટેબલ્સ આ લોકોનું ડિપ્લોયમેન્ટ મતગણતરીના આ કેમ્પસની અંદર હશે. આની સિવાય રોડ ઉપર જે ટ્રાફિકનું ડિપ્લોયમેન્ટ છે એ ટ્રાફિકનું ડિપ્લોયમેન્ટ સેપરેટ રહેશે અને એના ઉપરાંત ક્વિક રિસ્પોન્સ ટીમ, QRT ટીમ્સ મારી, એની અંદર BDDS ટીમ્સ અને કોઈ બી કન્ટિન્જન્સી માટે પહોંચવા માટે એન્ટી મોરચા ટીમ્સ, એનું ડિપ્લોયમેન્ટ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટમાં અલગ અલગ જગ્યા ઉપર કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ એક્ઝિટ પોલના આંકડા બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી અને જણાવ્યું કે લોકસભાની ચૂંટણીમાં બીજેપીની જીત નિશ્ચિત છે. સાથે જ ઉમેર્યું કે ભાજપ હંમેશા દેશના વિકાસ માટે મત માંગ્યા છે, જ્યારે વિપક્ષ જાતિવાદના આધારે ચૂંટણી લડી રહ્યું છે. હવે ટૂંક સમયમાં જનતા પોતાનો ચુકાદો આપશે, પરંતુ જો વિપક્ષ હાર ભાળશે કે તરત ઈવીએમ પર ઠીકરું ફોડે છે. આ વખતે કોંગ્રેસે લોકસભાની ચૂંટણી જીતવા કોંગ્રેસનો પરિવાર દેશમાં નીકળી પડ્યો હતો, પરંતુ તેનાથી તેમને કોઈ ફાયદો થવાનો નથી. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જીતુ વાઘાણીએ જણાવ્યું કે કોંગ્રેસ સહિતના અન્ય પક્ષોને સત્તા લાલસા હતી અને કોંગ્રેસ અને સાથી પક્ષોએ હાથમાં હાથ મિલાવી ફોટા પડાવ્યા હતા, પરંતુ તેમના સપના ક્યારે પૂર્ણ થઈ શકશે નહીં. તમામ વિપક્ષ જે વામળો પુરવાર થયો છે, દેશમાં ઝેરીલી જૂઠ ચલાવવાનો પ્રયાસ જે કોંગ્રેસ દ્વારા થયો છે તે સંપૂર્ણપણે હું માનું છું કે નિષ્ફળ ગયો છે. ઈવીએમ ઉપર ઠીકરા ફોડવાનું કામ એમણે શરૂ કર્યું છે, મહાગઠબંધને શરૂ કર્યું છે, એના માટે ઉપવાસ ઉપર ચૂંટણી પંચક સામે બેસવાનું મને એવું લાગે છે કે તે તો ઘોર નિરાશા એ સવાઈ ગઈ હોય વિપક્ષમાં, ખાસ કરીને કોંગ્રેસમાં જે પ્રકારનું દેખાઈ રહ્યું છે. આખી કોંગ્રેસ, આખો એક પરિવાર જે આખો દેશમાં નીકળી પડ્યો હતો, એ પરિવારને પણ મને એવું લાગે છે કે દેશની જનતાએ બરાબર રીતે સહકારો આપ્યો છે. કશું જેવું નથી ત્યારે એ તમામ એજન્સીઓને પણ હંમેશા ભરોસો રાખતી હોતી નથી. ઇવન સુપ્રીમ કોર્ટ ઉપર પણ જેમને ભરોસો નથી, એવી કોંગ્રેસ. પેલું એક આપણી કહેવત છે કે બેગાની શાદી મેં અબ્દુલ્લા દીવાના, કોઈ નેતૃત્વ નરેન્દ્રભાઈની સામે. અમે અગાઉ કહ્યું છે વરાજા વગરની જાન લઈને નીકળ્યા હતા, વરાજા કોણ એની પણ ખબર નથી. એવા વિપક્ષને ધોબી પછડાટ તે મળવાની સુનિશ્ચિત થઈ છે. નેતૃત્વ પણ ન આપી શકતા હોય દેશને, તમારો નેતા આ છે, એ લોકો કઈ રીતે ચૂંટણી લડી શકે, જનતાના ઉપર કેમ ભરોસો મૂકે? મત તમારી તરફેણમાં મળે, એક્ઝિટ પોલ તમારી તરફેણમાં આવે અને ઝેરીલો રાષ્ટ્રવાદ, દંભી રાષ્ટ્રવાદ એ તમારા મનનું પાપ છે, કોંગ્રેસનું મૂળ તત્વ. હું પુનઃ એકવાર કહું છું કે આ વખતેની ચૂંટણી એ રાષ્ટ્રના વિરોધીઓ અને રાષ્ટ્રવાદી લોકો વચ્ચેની હતી. એક સત્તાથી બહુ અમે આપણે કાઠિયાવાડની ભાષામાં હરખાઈ જઈએ એવું પણ નથી. સત્તા એ સેવા માટેનું સાધન છે, ત્યારે એ સત્તાનો ઉપયોગ જનતાની સેવા માટે કેવી રીતે કરી શકાય, કાર્યકર્તા ફરી એકવાર ચેનલાઇઝ કેવી રીતે થાય અને નીચે લોકોને એ વિકાસના ફળો કેવી રીતે મળે એ માટે સતત
બેઠકો, ચિંતન, ચર્ચા અમારી પાર્ટીમાં થતા હોય છે અને ભવિષ્યમાં પણ આ પ્રકારે કાયમ જનતાની વચ્ચે રહેવાની એક ભારતીય જનતા પાર્ટીની વ્યવસ્થા પણ રહી છે, સંગઠનનું મૂળ તત્વ પણ રહ્યું છે. એટલે સતત બેઠકો અમે ચૂંટણી વખતે લોકો પાસે નથી જતા, આપના ધ્યાનમાં આવશે કે સતત લોકોની વચ્ચે અમે કેવી રીતે જઈએ. એના માટેની અમારી બેઠકોનો દોર એ રાષ્ટ્રીય લેવલે પહેલાં મિટિંગો થતી હોય છે, જીત્યા પછી ત્યાં પણ થશે અને અહીંયા પણ થશે. નરેન્દ્રભાઈની શપથવિધિ એ કાર્યક્રમ નથી. માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10ની પરીક્ષાનું 66.97% પરિણામ જાહેર થયું છે. કુલ 8,22,823 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, જેમાંથી 5,51,023 વિદ્યાર્થીઓ પાસ થયા. રાજ્યમાં સુરત જિલ્લાનું સૌથી વધુ 79.63% પરિણામ આવ્યું છે, જ્યારે છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું 46.38% પરિણામ જાહેર થયું છે. ગત વર્ષ કરતાં પણ સુરત જિલ્લાનું સૌથી વધુ પરિણામ હતું, જ્યારે દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું હતું. તો આ વર્ષે ગીર સોમનાથના ઉપાસી કેન્દ્રનું સૌથી વધુ 95.56% પરિણામ આવ્યું છે, જ્યારે ગીર સોમનાથના જ તડ કેન્દ્રનું સૌથી ઓછું 17.63% પરિણામ જાહેર થયું છે. માર્ચ 2019માં લેવાયેલ ધોરણ 10ની પરીક્ષાનું પરિણામ આજ રોજ સવારે 8 વાગે બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવ્યું છે. એ પરિણામની વિગતો અત્યારે મારી પાસે આવી છે. તે મુજબ 66.97% પરિણામ જાહેર કરવામાં આવે છે. અમદાવાદ જિલ્લામાં ધોરણ 10નું પરિણામ 71.50% આવ્યું છે, ત્યારે અમદાવાદમાં ટોપ કરનાર તારલાઓએ કરેલી અથાગ મહેનતનું પરિણામ મળ્યું, જેને લઈને તેઓ ખુશ છે. એફડી સ્કૂલ જમાલપુરની વિદ્યાર્થીની સિદ્દીકી આશિયાબાનુએ 99.45% મેળવ્યા, ત્યારે બિઝનેસમેન બનવાની ઈચ્છા ધરાવતા નિખિલ રાણાએ બોર્ડમાં 91% અને 99.51% મેળવ્યા છે. નિખિલના પિતા લીંબુ શરબતની લારી ચલાવે છે, જ્યારે માતા ગૃહિણી છે. સુરત જિલ્લાના બારડોલી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ પ્રેરિત સરદાર કન્યા છાત્રાલયનું ધોરણ 10નું 100% પરિણામ આવ્યું હતું. 53 વર્ષ પહેલા શરૂ થયેલી આશ્રમ શાળામાં સ્લમ વિસ્તારની બાળાઓને અભ્યાસ કરાવવામાં આવે છે. આ શાળાનું છેલ્લા 7 વર્ષથી 100% પરિણામ આવે છે. આ શાળામાં વિદ્યાર્થીઓ વિના ડોનેશને અભ્યાસ કરે છે. ધોરણ 10ના પરિણામની વાત કરીએ તો છાત્રાલયમાં આ વર્ષે કુલ 55 વિદ્યાર્થીનીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 100% પરિણામ આવ્યું. એક તરફ આજે શાળાઓ બાળકોના અભ્યાસને માત્ર વ્યાપાર બનાવી દીધો છે, ત્યારે બીજી તરફ ગરીબ જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ પૂરું પાડતી શાળા પ્રેરણારૂપ છે. 55 છોકરીઓમાંથી 50 ફર્સ્ટ ક્લાસ છે, 5 સેકન્ડ ક્લાસ છે, અને એ લોકો સમાજને એક એવો બોધ પૂરો પાડે છે કે જો તમે સખત પરિશ્રમ કરો તો કોઈ પરિશ્રમનો આ જગતમાં વિકલ્પ નથી. અમદાવાદમાં આગામી 2 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે તાપમાનનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો બનાસકાંઠામાં સામાન્ય વરસાદ અને થંડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. તેમજ સુરત અને વલસાડમાં હીટવેવની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં ચોમાસું આવે તે પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ સક્રિય થયા છે. શહેરના તળાવોની વર્તમાન સ્થિતિ અંગે તાગ મેળવી રહ્યા છે અને ચોમાસાના પાણીથી શહેરના તમામ તળાવો ભરાવવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે મેયર અને કારોબારી સમિતિ ચેરમેન તમામ તળાવોની મુલાકાત કરી રહ્યા છે. ગત સપ્તાહે ઇન્સ્ટન્ટ મેઇન ટ્રંક લાઇનની કામગીરીનું નિરીક્ષણ કર્યું, ત્યારે વસ્ત્રાપુર તળાવોને ભરવા માટે તેમાં ફિટ કરવામાં આવેલા ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિઝિટ કરી. આ પ્રકારના પ્લાન્ટ અન્ય તળાવોમાં પણ ફિટ કરવાની તૈયારી કરી રહ્યાની વાત કરી છે. શાસકો ભલે ભવિષ્યના આયોજનની વાત કરતા હોય, પરંતુ અત્યાર સુધી વરસાદી પાણીથી તળાવો ભરવાની વાતો કરાઈ અને જે નિષ્ફળતા મળી છે તે મામલે તેઓ તંત્રનો બચાવ કરી રહ્યા છે, પરંતુ તે મામલે વિપક્ષ કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. મેગાસિટીમાં કરોડોનો ખર્ચ કર્યા બાદ પણ તળાવો ખાલીખમ રહે છે, ત્યારે શું તંત્રની આ કામગીરીને લઈને શું પરિણામ આવે છે તે જોવું રહ્યું. સુરત મનપા જર્જરિત ઇમારતો સામે આકરા પગલાં લઈ રહી છે. સુરત કોર્પોરેશને જર્જરિત ઇમારતોને ખાલી કરવા નોટિસ આપી દીધી છે. સુરતના ઉમરા વિસ્તારના રાધિકા એપાર્ટમેન્ટને 7 દિવસમાં ખાલી કરવા નોટિસ અપાઈ છે. હાલ શહેરમાં 54 માંથી 40 ફ્લેટ ખાલી છે. 14 લોકો જીવના જોખમે રહે છે. જર્જરિત ઇમારતો ખાલી કરવા માટે મનપાએ અગાઉ 21 નોટિસ આપી ચૂકી છે. વડોદરા દૂષિત પાણી વિતરણ મામલે કોર્પોરેશને નિમેટા પ્લાન્ટની સફાઈ હાથ ધરી. સફાઈની કામગીરી દરમિયાન 5 કરોડ લીટર પાણી સમાઈ શકે તે સંપનું પાણી વરસાદી કાંસમાં છોડી દેવાયું, જેમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી. સંપમાંથી છોડવામાં આવેલા પાણીનો ઉપયોગ તંત્ર કરી શક્યું હોત તે પાણી વેડફી દેવાયું. જોકે પાણી પીવાલાયક નહોતું, પણ તેનો ઉપયોગ બીજા કામમાં લેવાઈ શક્યો હોત, પણ અધધ પાણી કોર્પોરેશનની અણઘડ આવડતના કારણે વેડફાઈ ગયું.
એટલું જ નહીં, પ્લાન્ટનો ભૂગર્ભ સંપ જર્જરિત હાલતમાં છે. સંપમાં સળિયા બહાર આવી ગયેલા સ્પષ્ટ જોઈ શકાય છે. સંપની દિવાલોમાં પણ તિરાડો દેખાય છે, જેને જોતા લાગી રહ્યું છે કે સંપનું સમારકામ સફાઈની કામગીરી પહેલા કરાવવું જરૂરી છે. રાજ્યના પાણી પુરવઠા વિભાગને માર્ચ મહિનાથી અત્યાર સુધીમાં કુલ 4312 જેટલી પાણીની ફરિયાદ મળી હતી, જે પૈકી કુલ 3100 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. છોટાઉદેપુરમાં સૌથી વધુ 990 ફરિયાદ મળી છે. આ માટે પાણી પુરવઠા વિભાગે એક ટોલ ફ્રી નંબર પણ જાહેર કર્યો છે. આ ટોલ ફ્રી નંબરમાં આવતી ફરિયાદો જે તે પાલિકામાં મોકલવામાં આવે છે અને ત્યાંથી જે તે વિસ્તારની પાણીની સમસ્યાનું નિરાકરણ લવાશે. રાજ્યમાં અત્યારે કુલ 698 ટેન્કરથી દૈનિક પાણી અપાય છે. 596 ગામોમાં 1282 પરા ગામમાં પાણી અપાય છે. સૌથી વધુ તાપી જિલ્લામાં 280 પરા ગામમાં ટેન્કરથી પાણી અપાય છે. વલસાડ જિલ્લામાં 289 પરા વિસ્તાર છે. રાજ્યમાં કુલ 2969 ટેન્કરના ફેરા કરી પાણી અપાય છે. સમગ્રતયા લોકોના પાણીના જે કઈ પ્રશ્નો હોય તેનો એક સેન્ટ્રલ મોનિટરિંગ થાય તે હેતુસર એક સેન્ટ્રલ નંબર 1916-1900 એ નંબર ચાલુ કરવામાં આવ્યો, જે ટોલ ફ્રી નંબર છે. એની સાથે સાથે સમગ્ર રાજ્યનો એક કંટ્રોલ રૂમ અહીંયા પાણી પુરવઠા વિભાગમાં ચાલુ કરવામાં આવ્યો છે. આ નંબર ઉપર રાજ્યમાંથી કોઈપણ વિસ્તારમાંથી કોઈપણ વ્યક્તિ પાણી અંગેની ફરિયાદ નોંધાવી શકે છે. પહેલાં ફરિયાદ ફક્ત પાણીના વિતરણ અંગેની હતી. ચાલુ વર્ષે અમે એક નિર્ણય ખાસ કર્યો છે. આ નિર્ણય મુજબ હવે શહેરી વિસ્તારોની જે ફરિયાદો છે તે ફરિયાદોની પણ ત્યાં નોંધણી થાય છે અને આ ફરિયાદોના અનુસંધાનમાં શહેરી વિસ્તારના લગત જે કોઈ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના છે એ ફરિયાદ સ્વીકારીને એ તંત્રને મોકલી દેવામાં આવે છે કે જેનાથી આનું નિરાકરણ એ લોકો કરી શકે. અમૂલ દૂધના ભાવમાં 21 મેથી પ્રતિ લીટર 2 રૂપિયાનો ભાવ વધારો ચૂકાયો છે. જો કે ગાયના દૂધના ભાવમાં કોઈપણ જાતનો ભાવ વધારો કરવામાં આવ્યો નથી. અમૂલ ગોલ્ડ 500 મિલી 26 ને બદલે હવે 27 રૂપિયામાં, અમૂલ શક્તિ 500 મિલી 24 ને બદલે હવે 25 રૂપિયામાં, અમૂલ ટી સ્પેશિયલ 1 લીટર 48 ને બદલે હવે 50 રૂપિયામાં, અમૂલ તાજા 500 મિલીના 20 ને બદલે 21 રૂપિયા, અમૂલ તાજા 1 લીટર 39 ને બદલે હવે 41 રૂપિયામાં, અમૂલ તાજા 200 મિલીલીટર 8 રૂપિયા 50 પૈસાને બદલે 9 રૂપિયામાં, અમૂલ ડાયમંડ 500 મિલીલીટર 27 ને બદલે 28 રૂપિયામાં વેચાશે. અમૂલ સહકારી માળખાના ગ્રાહકો પાસેથી જે નાણાં મેળવવામાં આવે છે તેમાંથી 80% નાણાં દૂધ ઉત્પાદકોને પરત આપવામાં આવે છે. આથી દૂધ ઉત્પાદન વધારવા માટે દૂધ ઉત્પાદકોને પ્રોત્સાહન મળતું રહેશે તેવું મેનેજમેન્ટે જણાવ્યું છે. આણંદ જીસીએમએમએફના એમડી આર એસ સોઢીએ જણાવ્યું કે અમૂલ દૂધમાં માર્ચ 2017માં ભાવ વધારો કરાયો હતો. ત્યારબાદ 26 માસ બાદ લીટર 2 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે, જ્યારે ગાયના દૂધના વેચાણ ભાવમાં કોઈપણ પ્રકારનો વધારો કરાયો નથી. ગ્રાહકો પાસેથી જે ભાવ વધારા મળેલા નાણામાંથી 80% રકમ પશુપાલકોને મળશે. આથી ભાવ વધારાનો ફાયદો પશુપાલકોને મળવાનો છે. इससे पहले जो प्राइस इंक्रीज हुई थी वो मार्च 2017 में हुई थी और पिछले 2 साल में दूध के भाव में कोई इंक्रीज नहीं हुई. અમૂલ પોતે દૂધનું વિતરણ કરે, માર્કેટિંગ કરે, પશુપાલકોને દૂધના ઓછા ભાવ મળે અને બજારમાં ઊંચા ભાવે વેચીને નફાખોરીને પ્રોત્સાહન આપતું આ મોડેલ એ અમૂલની સ્થાપના વખતે જે નીતિ નિયમો સાથે જે સિદ્ધાંત આધારે આ સ્થાપના થઈ હતી અમૂલની એની વિરુદ્ધમાં છે. ત્યારે અમૂલના દૂધમાં 2 રૂપિયાનો ભાવ વધારો સામાન્ય નાગરિકને મોંઘવારીમાં ડામ છે, પરેશાન કરશે અને સાથે સાથે હજી સુધી અમૂલના માર્કેટિંગ વડા પાકિસ્તાન તરફથી આવતા ડ્રગ્સનો ફરી પર્દાફાશ થયો છે. ભારતીય કોસ્ટગાર્ડે પાકિસ્તાની બોટ ઝડપીને આશરે 500 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીકથી અલમદીના નામની બોટને જપ્ત કરવામાં આવી, જે બોટમાં ડ્રગ્સના 194 પેકેટ જપ્ત કરવામાં આવ્યા. કરાચીથી આ બોટ નીકળી હતી અને આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમા નજીકથી બોટને પકડી લેવામાં આવી. બોટમાં સવાર 13 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. કોસ્ટગાર્ડના અધિકારીએ જણાવ્યું કે 19 મે કોઈ બોટમાં નશીલો પદાર્થ લાવવામાં આવ્યા હોવાની બાતમી મળી હતી, જે બાદ 2 દિવસથી સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું. પોરબંદરથી એક ડોનિયર એરક્રાફ્ટને પણ આ ઓપરેશનમાં સામેલ કરાયું હતું અને આખરે 2 ભારતીય ઇન્ટરસેપ્ટ બોટની મદદથી પાકિસ્તાની બોટને ઝડપી લેવામાં આવી. ઝડપાયેલું ડ્રગ્સ હેરોઇન હોવાની શક્યતા છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ સક્સેસફુલી એપ્રિહેન્ડેડ સેકન્ડ સચ ઓપરેશન ઇન ધીસ યર ઇટસેલ્ફ. વી હેવ એપ્રિહેન્ડેડ 194 પેકેટ્સ ઓફ નાર્કોટિક્સ ટુડે મોર્નિંગ ઓફ International Maritime Boundary Line near Gujarat. This vessel happened to be a Pakistani fishing boat named Al Madina, which has got a 6 crew.
કુખ્યાત ખંડીખોર શિવા મહાલિંગમની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શિવા મહાલિંગમને નારોલ પિરાણા રોડ પરથી ઝડપી લીધો. આરોપી પાસેથી એક હથિયાર અને ચાર કાર્ટ્રીજ પણ મળી આવ્યા છે. શિવા મહાલિંગમ જુહાપુરાના બિલ્ડર પાસે 2 કરોડની ખંડણી માંગી તો સાથે જ શિવા મહાલિંગમ પર અગાઉ અનેક ગુનાઓ પણ નોંધાઈ ચુક્યા છે. શિવા મહાલિંગમ પર અમદાવાદના 5 પોલીસ સ્ટેશનમાં 11 જેટલા ગુનાઓ પણ નોંધાઈ ચુક્યા છે. તાજેતરમાં જ તેણે જમીનની દલાલી કરતા યુવક પાસે ખંડણી માંગી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ પહેલા શિવા સામે 2018માં આર્મ્સ એક્ટ અને હત્યાનો ગુનો તેમજ 2014માં આર્મ્સ એક્ટ અને 2012માં લૂંટની કોશિશનો ગુનો નોંધાયો હતો. શિવા મહાલિંગમની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ હતી. અરવલ્લીના બામણવાડાના વરઘોડા વિવાદ મામલે આખરે એટ્રોસિટી અને રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. 18 મેના રોજ વરઘોડો કાઢવા મામલે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો થયો હતો, જેને લઈને પોલીસે હવે તપાસ શરૂ કરી છે. આ મામલે વરઘોડા સિવાય અન્ય કારણોની બાબતો અંગે પણ તપાસ શરૂ કરાઈ છે. આ મામલે અરવલ્લીના ડીવાયએસપીએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં જ આરોપીઓને ઝડપી લઈ પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરશે. તારીખ 16ના રોજ બામણવાડા ગામમાં અનુસૂચિત જાતિના યુવાનનો વરઘોડો નીકળવાનો હતો ત્યારે આ વરઘોડા ના નીકળે તે બાબતે આ જ ગામના અન્ય સમાજના લોકોએ વરરાજાને પિતરાઈભાઈને બોલાવી ધમકી આપી હતી કે જો વરઘોડો ગામના ફળિયામાંથી કાઢશો તો પથ્થરમારો કરીશું. તેમ છતાં અનુસૂચિત જાતિ સમાજ દ્વારા વરઘોડો કાઢ્યો હતો ત્યારે આ બાબત સહન ન થતા અન્ય સમાજના લોકો દ્વારા વરરાજાના પિતરાઈભાઈને 2 દિવસ પછી છેતરીને તળાવની પુવાળે બોલાવી અને વરઘોડો કેમ કાઢ્યો તેમ કહીને 20 જણા ટોળાએ ગરદાપાટુનો માર માર્યો હતો. વડોદરાના ગોત્રી હરિનગર બ્રિજ નીચે એક વિચિત્ર ઘટના બની. બ્રિજ નીચેના કચરાના ઢગલામાં લાગેલી આગના કારણે શ્રમજીવી મહિલાનું મોત નિપજ્યું છે. નવાઈની વાત તો એ સામે આવી છે કે આ શ્રમજીવી મહિલા કચરાના ઢગલામાં સૂતી હતી ત્યારે આગ લાગી. મહિલાની ચીસો સાંભળીને આસપાસના લોકો એકઠા થઈને આગ લોવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં મહિલા આખી દાઝી ગઈ હતી. જે વિડીયો સામે આવ્યો છે તેમાં ચોંકાવનારી વાત તો એ છે કે મહિલા મરણ ચીસો પાડી રહી હતી ત્યારે એક રાહદારી તેની બેગમાંથી પાણીની બોટલ કાઢી આગ લોવા પ્રયાસ કરે છે, પરંતુ બીજી ક્ષણે તે મોબાઈલમાંથી વિડીયો ઉતારવા લાગે છે. કોઈ મરી રહ્યું છે ત્યારે આ પ્રકારે મોબાઈલમાંથી વિડીયો ઉતારવો કેટલો યોગ્ય ગણાય? મોબાઈલના દુરુપયોગ અત્યારના સમયમાં ઘણા વધી ગયા છે, પણ માણસાઈ પણ મરી પરવારી છે કે શું? કોઈ તરફડતું હોય તેના દ્રશ્યો કેમેરામાં કેદ કરવા કેમ ગમે? આવા સવાલ ચોક્કસથી લોકોને થવા જોઈએ. હાલ તો એ પણ સવાલ ઉભો જ છે કે આ મહિલા અહીં સૂતી હતી તો આગ કોણે લગાવી, અથવા તો આગ લાગેલી હતી ત્યાં શું મહિલાને ફેંકી દેવાઈ? આ ગંભીર મુદ્દા અંગે પોલીસે પણ યોગ્ય તપાસ કરવી જરૂરી છે. આણંદમાં નદીમાં ડૂબી જતા 3 મહિલા 1 બાળકનું મોત થતા સમગ્ર પંથકમાં રેરાટી ફેલાઈ ગઈ હતી. મોરબીથી લગ્ન પ્રસંગમાં આવેલા જનૈયાઓ પૈકી કેટલીક મહિલાઓ ઉમરેઠના પ્રતાપપુરાની મહીસાગર નદીમાં નહાવા ગયા હતા. મહિલાઓ સાથે બાળકો પણ હતા. અચાનક જ 1 બાળકનો પગ લપસતા તે નદીમાં ડૂબી ગયું હતું, જેને બચાવવા જતા અન્ય 4 મહિલાઓ પણ નદીમાં ડૂબી ગઈ હતી. જો કે ઘટનાની ગામ લોકોને જાણ થતા 1 મહિલાને બચાવી લેવાઈ હતી, જ્યારે અન્ય 3 મહિલા અને બાળકના કરુણ મોત નિપજ્યા હતા. યાત્રાધામ બેટ દ્વારકામાં સતત 3જા દિવસે અંધકાર છવાયેલો જોવા મળ્યો. રવિવાર સાંજથી દ્વારકામાં પાવર કટ છે, જે યથાવત રહેતા પ્રવાસીઓ અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. દરિયામાં મરીન કેબલ તૂટવાથી PGVCL સમારકામ હાથ ધર્યું અને તેના કારણે જ વીજ પ્રવાહ અટકાવી દેવાયો. વીજ કંપનીના વારંવારના ધાંધિયાથી પ્રજા આંદોલનના બૂળમાં જોવા મળી રહી છે. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કૌભાંડને લઈને પોલીસે વધુ 2 વિદ્યાર્થીની ધરપકડ કરી. આર્ટ્સ ફેકલ્ટીના કેયુર પરમાર અને કર્ણવીર જોશીને કોર્ટમાં રજૂ કરાયા બાદ જેલમાં લઈ જવાયા. પોલીસે ઉત્તરવય કૌભાંડ મામલે અત્યાર સુધી 8 લોકોની ધરપકડ કરી છે, ત્યારે સમગ્ર મામલે તપાસમાં વધુ 2ની પણ ધરપકડ થઈ શકે છે. એમએસ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમવાર કોરી ઉત્તરવય બહાર મોકલવાનું કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચ્યો હતો. ઉત્તરવય બહાર લઈ જતા પટાવાળાને ઝડપી લેતા સમગ્ર પ્રકરણ બહાર આવ્યું હતું. રાજીવ ગાંધીની પુણ્યતિથિએ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ રાજીવ ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પી હતી. અમદાવાદના કોંગ્રેસના રાજીવ ગાંધી ભવન ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એકઠા થયા હતા અને રાજીવ ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. સાથે જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું હતું કે નેતાઓ રાજીવ ગાંધીની હસ્તી અને પ્રતિભાને ઝાંખપ લગાડનારા નિવેદન કરે છે.